નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કોન્સેપ્ટ ટ્યુશન ક્લાસીસની યુટ્યુબ ચેનલ પર હું ભાવેશસર આપ સૌનું સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, સરળ દાખલાઓ છે. આપણે છેલ્લે કોઈ ગજ્જા ચુંબકને ચુંબકીય ક્ષેત્રમાં મૂકીએ બરાબર, તો તેની સ્થિતિ ઉર્જાનું સૂત્ર મેળવ્યું. મેં તમને એક થિયરી ભણાવેલી છે નાની, કે સમજી લો અહીંયા આગળ આ મી જેટલું ચુંબકીય ક્ષેત્ર છે બરાબર, ઠીક છે, આ ડાયરેક્શનમાં છે, બી જેટલું ચુંબકીય ક્ષેત્ર છે. હવે એની અંદર આપણે ગજ્જા ચુંબકને મૂકી દઈએ બરાબર. આ ગજ્જા ચુંબક છે, આ એસ બરાબર, આ છેડો એ એસ છે અને આ એન છે બરાબર. તો ચુંબકની ડાયપોલ મોમેન્ટ, જેને આપણે મેગ્નેટિક મોમેન્ટ કહીએ બરાબર, તો તે કઈ ડાયરેક્શનમાં હશે? તો તે એસથી એન તરફ, એટલે કે આ બાજુ હશે બરાબર. તો આ થીટા કોણ છે, કોની વચ્ચે થીટા કોણ છે? તો ચુંબકીય ક્ષેત્ર બી અને મેગ્નેટિક મોમેન્ટ આ છે, બંને વચ્ચે બરાબર. તો બે સૂત્રો આના પરથી તમારે યાદ રાખવાના, કે જ્યારે ગજ્જા ચુંબકને બી જેટલા ચુંબકીય ક્ષેત્રમાં મૂકે તો બે સૂત્રો યાદ રાખવાના, એના આધારે તમારા ચાર દાખલાઓ થઈ જશે બરાબર. કયું સૂત્ર? પહેલું તો ટોર્ક, એના પર જે લાગતું ટોર્ક તે થઈ જશે તમારું એમ બી સાઇન થીટા બરાબર. અને એની સ્થિતિ ઉર્જાનું સૂત્ર શું થઈ જાય? તો સ્થિતિ ઉર્જા યુ ઇઝ ઇક્વલ ટુ માઇનસ એમ બી કોસ થીટા. યાદ રહેશે, તમારા હાસ્યમાં લખવું હોય તમે લખી રાખો તમારી જાણકારી માટે. શું કે જ્યારે બી જેટલા ચુંબકીય ક્ષેત્રમાં ગજ્જા ચુંબકને થીટા કોણે મૂકવામાં આવે બરાબર, તો તેના પર લાગતો ટોર્ક એમ બી સાઇન થીટા, અને તેની સ્થિતિ ઉર્જા આ સ્થિતિ છે, આ સ્થિતિ છે, આ સ્થિતિ છે, તો એ સ્થિતિને કારણે એની ઉર્જા બરાબર તે કેટલી થશે? તો માઇનસ એમ બી કોસ થીટા બરાબર. ચાલો, તો તમને શું કીધું છે આ દાખલામાં? તમને એવું કીધું મેગ્નેટિક મોમેન્ટ આટલી છે, ચાલો એમની વેલ્યુ આપી દીધી, એમ ઇઝ ઇક્વલ ટુ 0.32 જૂલ પર ટેસ્લા બરાબર. આટલા ગજ્જા ચુંબકને 0.15 ટેસ્લાના નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં, એટલે કે બી આપી દીધું, બી ઇઝ ઇક્વલ ટુ 0.15 ટેસ્લા ના નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં મૂકે છે. જો ગજ્જા ચુંબક આ ક્ષેત્રના સમતલમાં મુક્ત રીતે ભ્રમણ કરી શકે, મુક્ત રીતે આ રીતે ભ્રમણ કરી શકે, તો શું કહે? તો તેની કઈ દિશામાં ગોઠવણી સ્થિર અને અસ્થિર સંતુલનમાં, અસ્થિર સંતુલન દર્શાવે, દરેક કિસ્સામાં તેની સ્થિતિ ઉર્જા સમજાવો. તો વિદ્યાર્થી મિત્રો, લાઈફ ટાઈમ માટે યાદ રાખો, મેં થિયરીમાં પણ સમજાવેલું છે, તમે સ્થિતિ ઉર્જાવાળી થિયરી જોઈ લેવો એકવાર એવું લાગે તો બરાબર. તો સ્થિર સ્થિતિ એટલે શું? તો આ મેગ્નેટિક મોમેન્ટ અને બી બરાબર, એ બંને વચ્ચેનો ખૂણો 0 હોય તો સ્થિર બરાબર, અને 180 હોય, આ બંને વચ્ચેનો ખૂણો આમ હોય 0 હોય તો સ્થિર સ્થિતિ, અને એના કરતાં ઉલટું એટલે 180 હોય તો, ઠીક છે. એટલે પહેલાં જ તમારે લખી દેવાનું, શું લખી દેવાનું? કે સ્થિર સ્થિતિ માટે બરાબર શું લખવાનું અહીંયા? આ ડાયપોલ મોમેન્ટ એમ અને બી વચ્ચેનો ખૂણો થીટા ઇઝ ઇક્વલ ટુ શું લેવાનું તમારે? 0 ડિગ્રી, ઠીક છે. તો આપણે આ સૂત્રમાં કિંમત મૂકી દઈએ તો સ્થિતિ ઉર્જા શું થશે? સ્થિતિ ઉર્જા માઇનસ એમ બી કોસ 0 ડિગ્રી બરાબર. વેલ્યુ મૂકી દઉં, એમ અને બીની વેલ્યુ આવે તે જવાબ, કોસ 0ની વેલ્યુ 1 થાય બરાબર. ચાલો, એ જ રીતે બીજું શું જોઈએ છે તમને? બીજું લખી દઈએ અહીં તમને, અસ્થિર સ્થિતિ માટે. ચાલો, અસ્થિર સ્થિતિ માટે તમારો આ ડાયપોલ મોમેન્ટ અને બી વચ્ચેનો ખૂણો બરાબર થીટા ઇઝ ઇક્વલ ટુ 180 ડિગ્રી બરાબર. પાછું તમારે આ સૂત્રમાં મૂકી દેવાનું બરાબર, આ જ સૂત્ર બરાબર. પણ કોસ 180ની વેલ્યુ શું થઈ જાય? જો અહીંયા કોસ 0 ડિગ્રીની વેલ્યુ 1 થાય, અને કોસ 180ની વેલ્યુ તમને ખબર જ છે માઇનસ 1 થાય, ઠીક છે. મૂકી દો જે આવે તે જવાબ તમારો, બસ આટલું જ છે, આ દાખલો પતી ગયો. ચાલો, ત્યાર પછી સ્વાધ્યાયનો 5.3, તેમાં તમને ચુંબકીય ક્ષેત્ર આપેલું છે બરાબર, આ ડાયપોલ મોમેન્ટ અને બી વચ્ચેનો ખૂણો આપેલો છે, અને લાગતું ટોર્ક આપેલું છે, અને એમ શોધવાનું તમારું આ સૂત્ર. આ તમારે એક વાર પણ પૂછાઈ શકે તેવા નાના નાના દાખલાઓ છે, જાતે કરવાના છે બરાબર. કયું સૂત્ર? તો ટોર્ક ટુ ઇઝ ઇક્વલ ટુ
એમ બી સાઈન થીટા, ચલો ટેર ફોર, એમ ઇઝ ઇક્વલ ટુ શું થઈ જવાનું, બોલો બોલો, આબૂમ દઈને નીચે, એટલે ટોર્ક ટુ બાય બી સાઈન થીટા. ચલો જે આવી રીતે જવાબ, ઠીક છે. ચાલ પછી સ્વાધ્યાયનો 5.5માં શું, આટાની સંખ્યા આપી, ક્ષેત્રફળ આપ્યું અને પ્રવાહ આપ્યું, બરાબર. અને શું માંગ્યું તમારી પાસે, તો એમાં મેગ્નેટિક મોમેન્ટ માંગી, એમ એમ ઇઝ ઇક્વલ ટુ ક્વેશ્ચન માર્ક. તો સૂત્ર કહ્યું, જો એન આટાવાળો સોલેનોઇડ હોય તો એને મેગ્નેટિક મોમેન્ટનું સૂત્ર જ છે. કયું સૂત્ર? એમ એસ, મેગ્નેટિક મોમેન્ટ કોની, સોલેનોઇડની. સૂત્ર શું થાય? એન આઈ એ, બધાની વેલ્યુ મૂકી દો જે આવે તે જવાબ, ઠીક છે. 5.6 છે, એ આ બંને રિલેટેડ છે. એમાં શું કીધું? ચુંબકીય ક્ષેત્ર આટલું, ખૂણો આટલો, મેગ્નેટિક મોમેન્ટ આટલી, ટોર્ક શોધો. પાછું આ સૂત્ર, આમાં વેલ્યુ મૂકી દો. કયું સૂત્ર કીધું મેં તમને આનું, આના માટે કયું સૂત્ર કીધું? આ સૂત્ર. ટોર્ક માંગ્યું ને, જો ટોર્ક માંગ્યું, ટોર્ક, તો ટોર્કનું સૂત્ર શું થાય? એમ બી કોસ થીટા. એમની વેલ્યુ આપેલી, બીની વેલ્યુ આપેલી, સોરી, હા બીની વેલ્યુ આપેલી, અને સાઇન કેટલા? 30ની વેલ્યુ. સાઇન 30ની વેલ્યુ 1/2, બરાબર ને. એમની વેલ્યુ ક્યાંથી લાવવાના? તો આ દાખલામાં જે જવાબ આવે તે લેવાનો, બરાબર. બંને એકબીજા સાથે રિલેટેડ છે, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આ 4 દાખલાઓ છે એ તમારે આજે કરવાના છે, બરાબર. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.